59 દિવસ પછી એસટી નિગમ દ્વારા એસટી બસોને શરૂ કરવામાં આવી છે. નિગમ દ્વારા સવારે 7 થી 6 કલાક સુધી બસ સેવા ચાલુ કરવામાં આવી છે. એ 1145 શિડ્યુલ 70033 ટ્રીપથી સંચાલન કરવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે તે જિલ્લાની હદમાં તાલુકા અને તાલુકાની જિલ્લા મથક સુધી સંચાલન કરવામાં આવશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં બસ સેવા મળશે નહીં. બસમાં મુસાફરી કરનાર મુસાફરોને 30 મિનિટ પહેલાં બસ સ્ટેશન પર હાજર રહેવું પડશે. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરના રૂટ બંધ કરવામાં આવેલ છે, ચાલુ કરાયેલ નથી. કપડવંજ એસટી ડેપો સવારે 8 વાગ્યે બસનું સંચાલન કરવામાં આવ્યું હતું. મુસાફરોનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવ્યું, ઉપરાંત બસોને સેનેટાઇઝ કરી અને બસોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને એસટીના કર્મચારીઓનો, કંડક્ટરો, ડ્રાઈવરોનું પણ ટેમ્પરેચરને સેનેટાઇઝ કરવામાં આવ્યું. હાલમાં મુસાફરોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. 59 દિવસ બાદ એસટી નિગમના પૈડા ફરીથી શરૂ થયા, આશંકી શરૂ કરવામાં આવ્યા છે. કંડક્ટરો ટિકિટ ફાડીને મુસાફરોને સગવડ પૂરી પાડવામાં આવી છે. આમ નિગમ દ્વારા સવારે 7 થી સાંજે 6 કલાક સુધી જ એસટી સેવા ચાલુ રહેશે, જેમાં 1145 શિડ્યુલ અને 7033 ટ્રીપથી સંચાલન કરવાનો નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને કપડવંજથી પણ એસટી બસ સેવા ચાલુ કરવામાં આવી, જે સવારે 7 કલાકે શરૂ થઈ અને સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે.